છેલ્લા કેટલાક દિવસોથી ફી બાબતે વિવાદોના વમળમાં સપડાયેલી ધરમપુરની બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી બીએમ પટેલે અચાનક મુલાકાત લઈ વિવિધ મુદ્દાઓ પર ખુલાસો માંગતી નોટિસ ફટકારતા જ શાળા આચાર્યો અને સંચાલકોમાં હડકંપ મચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ફી બાબતે શરૂ થયેલી બબાલે મામલતદારશ્રીને આવેદનપત્ર, પોલીસ ફરિયાદ અને છેલ્લે વલસાડ કલેક્ટર થઈ વિવિધ જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચ્યા હતા. વિવાદની ગંભીરતા તપાસી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી બીએમ પટેલ સવારે સ્કૂલ પરિસરમાં પહોંચી જતા આચાર્યો અને શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતા, જેના પગલે શિક્ષણાધિકારી શાળા પરિસરમાં આવ્યા હોવાની વાતો વાયુવેગે ધરમપુરમાં ફેલાતા કેટલાક વાલીઓ શાળા પરિસરમાં પહોંચી ગયા હતા અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રૂબરૂમાં રજૂઆતો કરી હતી, જેમાં એક વિદ્યાર્થીને સતત બે વખત શિક્ષકે માર માર્યા હોવાની ફરિયાદ થતા શાળાના આચાર્યએ વિદ્યાર્થી ધમાલ કરે છે જેથી શિક્ષકે એક તમાચો ચડી દીધા હોવાની વાતો કરી પોતાનો બચાવ કર્યો હતો. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને જણાવ્યું હતું કે ફીના મુદ્દે સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી તેમની પાસે ખુલાસો માંગ્યો છે, જે ખુલાસો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. बच्चों को बोल देने का ये तू तेरे वाली को लेके आ जा सीसीटीवी में रिकॉर्डिंग है वाली से बोलाओ सर ऑफिस में सीसीटीवी हो तो मैं रिकॉर्डिंग हो मैं आता पहले सूचना भी है सीसीटीवी को बराबर नहीं बात मैं पहले सूचना ही आ सर आगे ने तो वो सीसी तारी बता मान छे मैं यहां तक गया मैं क्या मन थी यहां का सीसी कब से हो जाना चाहिए दो दिन में हां मैं तुम्हें नोटिस दूसरी इशू करूंगा वो आपके लिए मेरे लिए मेरी ऑफिस में भी सीसी है ये आप सही कह रहे हो सही कह रहे हो सर अब मैं पार्सल की छोकरो आके इन फंड से फी भरवा जा रहा हूं नहीं नहीं पार्सल की कहीं नहीं खाए हैं रेडी लो बड़ा छोकरा जी बनाओ से चिंता ना करो बराबर ना आओ है ना मैं मारो नंबर तो आकर दुनिया में छे है ना मैंने कही है उनका साहब आओ जरा थेऊ छे तो मुंह तो अंदर से पड़ा ही हो तुम्हें ना पहुंचो हां ना आओ तुम तो यहां पर ઘરે બે છોકરા હોય તો આચાર કેવું થાય.